નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપની સમક્ષ એક મિત્રો લેટેસ્ટ અપડેટ લઈને આવ્યા છીએ કે ગુજરાત રોજગાર સમાચાર એ એટલે કે મિત્રો હાલમાં ચાલી રહેલી મિત્રો સરકારી ભરતીઓ અને જે સરકારી ભરતીઓ આવનાર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં પહેલા મિત્રો જો તમે નવા હોય અથવા તો પ્રથમવાર અમારી ચેનલ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોયે દર્શક મિત્રો ડિસેમ્બર મહિનાનું ગુજરાત રોજગાર સમાચાર તો સૌપ્રથમ આપણે મિત્રો હાઇલાઇટ જોઈશું કે જે કંઈ ભરતીઓ જે છે મિત્રો તો સૌપ્રથમ પ્રથમ આપણે ગુજરાત રોજગાર સમાચારની અંદર સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત જે ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે તેમની અંદર મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ 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 પોસ્ટ ઉપર ભરતીઓ શરૂ છે તો વાત કરીએ કે તેની લાસ્ટ ડેટ કઈ રીતના છે મિત્રો તો આ રીતના સૌપ્રથમ તમારે આઠ એક બે હજાર એકવીસ સુધી મિત્રો તમે આના ડોક્યુમેન્ટ જે કંઈ છે એ મોકલી શકો છો તો પ્રોફેસર જે છે મિત્રો પ્રોફેસર એન્જિનિયરિંગની અંદર એક જગ્યા છે પ્રોફેસર મેકેનિકલની અંદર એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિકલ હોય તેમાં એક જગ્યા છે તો આ રીતના મિત્રો ફોર્મ ભરાઈ રહ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે મિત્રો બાયોટેકનોલોજી અને એન્જિનિયરિંગની અંદર એક જગ્યા છે વહીવટી પોસ્ટની વાત કરીએ તો ડેપ્યુટી રજિસ્ટરની અંદર એક જગ્યા છે આસિસ્ટન્ટ રજિસ્ટરની અંદર એક જગ્યા છે અને સિનિયર ક્લાર્કની અંદર એક જગ્યા છે આ બધાની અંદર મિત્રો એક એક જગ્યા છે જીટીયુની સાઇટ ઉપર તમે જઈ મિત્રો વિઝિટ કરજો અને તમને વધુ માહિતી રિક્રુટમેન્ટની અંદર જશો તો વધુ તમને માહિતી જોવા મળશે કઈ રીતના અરજી કરવી મિત્રો ઓનલાઈન અરજી કરવી કે તમારે કયા કુરિયર કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ રીતના છે લાસ્ટ ડેટ મિત્રો આઠ એક બે હજાર એકવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછી બીજી વાત કરીએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની અંદર પણ મિત્રો ભરતી શરૂ છે તો પીજીવીસીએલની અંદર ભરતીની વાત કરીએ તો પીજીવીસીએલની અંદર વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરિંગ સિવિલની અંદર ફિક્સ વેતન જે છે મિત્રો ફર્સ્ટ ફર્સ્ટ ફિક્સ રેમ્યુનેશન તો પ્રથમ વર્ષ સાડત્રીસ હજાર છે બીજા વર્ષે ઓગણચાલીસ હજાર છે ત્રીજા વર્ષે મિત્રો ઓગણચાળીસ છે એમ પાંચ વર્ષ સુધી મિત્રો ઓગણચાળીસ હજાર છે અને ત્યાર પછી મિત્રો તમારું રેમ્યુનેશન જે કંઈ અલાઉન્સ છે એ બેનિફિટ તમને મળવાપાત્ર બીજા થશે નહીં બીજા અદર કાંઈ બેનિફિટ થશે નહીં તો પગાર ધોરણ મિત્રો પાંચ વર્ષ સુધી ઓગણચાલીસ હજાર એટલે ખૂબ સારું એવું પગાર ધોરણ કહેવાય ત્યાર પછી સ્કોપ કેરિયર ડેવલપમેન્ટ જે છે મિત્રો તેમાં પણ વિદ્યુત સહાયકની મિત્રો જુનિયર એન્જિનિયર સિવિલની અંદર ભરતી છે તેમાં પણ પગાર ધોરણ પિસ્તાલીસ હજાર ચારસોથી એક લાખ એક હજાર બસો સુધી મળવાપાત્ર છે ત્યાર પછી રિક્વાયરમેન્ટ સ્કિલની વાત કરીએ તો તમારે કોમ્પ્યુટરનું તમને જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટર ઓપરેશનનું અને તમારું જે કમાન્ડ છે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ ઉપર હોવું જોઈએ કારણ કે આટલું મિત્રો તમને વેતન આપે છે તો તમારું ઇંગ્લિશ પણ સારું હોવું જરૂરી છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી સિવિલ હોવા જોઈએ બીટેક સિવિલની અંદર હોવા જોઈએ તમે જો એ કરેલું હોય પંચાવન ટકા મિનિમમ મિત્રો હોવા જોઈએ અને એ જ ક્રાઇટેરિયા મિત્રો પાંત્રીસ વર્ષ છે ત્યાર પછી વિદ્યુત સહાયકની અંદર જુનિયર એન્જિનિયરિંગની અંદર છ જગ્યા છે તો તેમાં મિત્રો અલગ અલગ કેસ્ટ વાઇઝ અલગ અલગ પાડેલી છે મિત્રો તો આ રીતના ત્રણ બાર બે હજાર વીસથી મિત્રો ત્રેવીસ બાર બે હજાર વીસ સુધી તમે લાસ્ટ ડેટ ત્રેવીસ બાર બે હજાર વીસ સુધી અરજી કરી શકો છો તો આ પીજીવી સીલની અંદર ખૂબ એવી મોટી ભરતી છે પીજીવીસીલની સાઇટની વિઝિટ કરજો મિત્રો અને તમે તમારા રિક્રુટમેન્ટમાં જઈને મિત્રો તમે વધુ માહિતી વાંચી શકો છો ત્યાર પછી વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની મિત્રો ભરતી છે ઓગણીસ બાર બે હજાર વીસના રોજ સુધી મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સ્ટેશન ઓફિસર મિત્રો કુલ નવ જગ્યાઓ છે જે અલગ અલગ કેટેગરી વાઇઝ એક એક બે ચાર જગ્યાઓ છે સ્ટેશન ઓફિસરની લાયકાત છે મિત્રો એચએસસી પાસ હોવા જોઈએ નેશનલ ફાયર કોલેજની અંદર નાગપુરમાં સબ ઓફિસરનો કોર્સ પાસે ફાયર બ્રિગેડનું કામગીરીનો અનુભવ હોવો જોઈએ લીડિંગ ફાયરમેન હોય મિત્રો ફાયરમેન તરીકે ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ જો તમે ફાયરમેનનો અંદર હશો તો મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકો છો રાજકોટની અંદર ખૂબ એવી સારી ભરતીઓ આવી છે તો આ રીતના મિત્રો હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે અને ખૂબ એવી સારી વેકેન્સીઓ પણ બહાર પડી રહી છે તો તમે જો તમારું ક્વોલિફિકેશન આ મુજબ તમે ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછી વાત કરીએ ઉચ્ચતર જે છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગરની અંદર મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ બાર બે હજાર વીસ છે એટલે કે બિન સરકારી અનુદાિત કોલેજોમાં વિનિમય વાણિજ્ય વિજ્ઞાન અને હોમ સાયન્સ કાયદા શિક્ષણ શારીરિક કોઈ મિત્રો તો શિક્ષણ અને ગ્રામ વિદ્યા વિદ્યાશાખાના અધ્યાપક સહાયકોની ખાલી જગ્યા મિત્રો માટે અરજી મંગાવવામાં આવેલી છે તો આની અંદર પણ ભરતી ખૂબ એવી સારી છે મિત્રો તમે વેબસાઇટની વિઝિટ કરજો તમને વધુ માહિતી જોવા મળશે કે કઈ રીતના શું છે ક્વોલિફિકેશન કઈ રીતના તમે વેબસાઇટ છે તો વેબસાઇટ આ રીતના છે મિત્રો આર એ જે છે મિત્રો આર એ એસએસઈ જીયુ જી ડોટ ઇન ઉપર જઈને મિત્રો તમે વેબસાઇટ ઉપર વિઝિટ કરશો તો તમને જોવા મળશે કે એની જે લાયકાત શું છે મિત્રો પગ પગાર ધોરણ શું છે પગાર ધોરણ તમે જોઈ શકો છો કે જે છે પગાર ધોરણ એ પગાર ધોરણ મિત્રો ખૂબ એવું સારું એવું પગાર ધોરણ છે ચાલીસ હજાર એકસો છોતેર રૂપિયા પ્રથમ પાંચ વર્ષે મિત્રો તમને મળવાપાત્ર થશે તો પગાર ધોરણ પણ સારું એવું છે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે જે મેં તમને કહી તે વેબસાઇટ ઉપર જશો મિત્રો તો આ વેબસાઇટ ઉપર વિઝિટ કરજો ત્યાર પછી તમે જાહેરાત વાંચી લેજો મિત્રો અને વેબ જાહેરાત વાંચ્યા પછી મિત્રો તમારે અઢીસો રૂપિયાનો મિત્રો જો તમે બિનઅનામત હોય કે સામાજિક શિક્ષણ રીતે પચાસ વર્ગના ઉમેદવાર હોય તો તમારી અરજી ફી બસો પચાસ રૂપિયા છે અને જ્યારે મિત્રો તમે અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય તો તમારે અરજી ફી સો રૂપિયા ભરવાની રહેશે કોઈપણ સંજોગોની અંદર તમે ફી ભરેલી છે તે પરત મળવા પાત્ર નથી મિત્રો તો આ રીતના તમે વેબસાઇટની વિઝિટ કરજો અને તમને વધુ માહિતી જોવા મળશે તો આ રીતના મિત્રો ગુજરાત રોજગાર સમાચારની અંદર જે મિત્રો ભરતીઓ છે જે મિત્રો હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તેની હાઇલાઇટ આપણે જોઈએ જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ